नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. પાટણ જિલ્લાની સોળ રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર લવેકજી ઠાકોરે જાહેર સભા સંબોધી ઉમેદવારી પત્ર ભર્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સોળ રાધનપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર લવેકજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી હતી. સોળ રાધનપુર વિધાનસભા વિસ્તારના મતદારો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણા હાઈવે રોડ પ્રિન્સ હોટેલની બાજુમાં જંગી સભા યોજાઈ, જેમાં જંગી બહુમતીથી સોળ રાધનપુર વિધાનસભામાં લવેકજી ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા હુંકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે સોળ રાધનપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે લવેકજી ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. લવેકજી ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરી પોતાની જીતનો દાવો જંગી બહુમતીથી સોળ રાધનપુર વિધાનસભામાં વ્યક્ત કરવામાં આવ્યો. આજે સોળ રાધનપુર વિધાનસભા દ્વારા જે મારું નામાંકન મેં આજે રજૂ કર્યું છે, એ હું મારા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના આભારી છું. અને મને જે મેન્ડેટ આપ્યો છે, એ મેન્ડેટને હું ખરા અર્થમાં લોકોના પ્રશ્નોને વાચા આપીશ. લોકોના વિકાસના કામને જે મોદી સાહેબનો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ વાતને હું સાર્થક કરીશ. એટલે મારા મતદાતાઓ છે એ 100% મને આ વિસ્તારમાંથી જંગી બહુમતીથી મને વિજય અપાવવાના છે. કારણ કે આજે 18 આલમનો મને સાથને સહકાર છે, તો 100% હું આ વિધાનસભામાં જંગી બહુમતીથી જીતવાનો. લવેકજી સોલંકી અલ્પેશ ઠાકોરનો જાહેર વિરોધ કરી રહ્યા હતા. લવેકજી સોલંકીને ટિકિટ ના આપી હોત ને અલ્પેશ ઠાકોરને આપી હોત તો શું કરત? એ કોઈ વાત જ નથી. અલ્પેશ ઠાકોર એ મારા સન્માનીય, અમારા આદરણીય નેતા છે. અને એમને એ ગાંધીનગર દક્ષિણમાં, એ સારી ગાંધીનગરમાં મોરથી જ એમને ભારતીય જનતા પાર્ટીએ એમને એ ટિકિટ આપી છે. એ અમારા સન્માનીય નેતા છે. અને મને પાર્ટીએ અહીંયા મારું અહીંયાથી મને એ ટિકિટ આપી છે, એ બદલ હું પાર્ટીનો અને અલ્પેશ ઠાકોરે મારી ભલામણ કરી છે, શંકરભાઈ ચૌધરીએ ભલામણ કરી છે, એના મોવડી મંડળે એમની બધે એ ભલામણને માન રાખીને મને અહીંયા ટિકિટ આપી છે, એ બદલ મોવડી મંડળનો અને અહીંયા દરેક અમારા જિલ્લાના નેતા હોય, પ્રદેશના નેતા હોય કે નાગરજીભાઈ હોય, એ દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.